हिंदु संस्कृति में नाग देवता नु पूजनीय स्थान गणाय छे। जो के नाग अने सर्पनी अनेक प्रजातियों होय छे, परंतु तेमा भगवान शेष नाग ने भारतीय संस्कृति में पूजा नु उच्च स्थान आपवामां आवेल छे। जय माताजी। मित्रों, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल पर। मित्रों, आज आपणे एवा ज सिद्धपुरनी पवित्र धराना पेटाळमां फरी रहेल शेषनाग भगवानना चमत्कार विषे जाणीशुं। जो मित्रों, तमे अमारी चैनल पर नवा छो तो नीचेना लाल बटन दबाईने चैनलने सब्सक्राइब करवा नम्र विनंती। तो चलो जाणीए। सिद्धपुर के जेने श्रीस्थल नामे पण ओळखाय छे अने भगवान शिवना प्रिय नागदेवनी पण भूमि मानवामां आवे छे। अहीं प्राचीन समयमां ऐतिहासिक रुद्र महालयना निर्माण वखते मूळराजदेव सोलंकीए उदड़ नामना जोशीने बोलाव्या हता अने तेओ योग्य मुहूर्त जोई अने राजाने जमीनमां ब्राह्मणे बतावेल योग्य जग्याए खीली मारवा कह्युं, कारण के ते पवित्र भूमिना पेटाळमां भगवान शेषनाग फरी रह्या हता अने ते खीली शेषनाग भगवानना मस्तक पर वागे तो रुद्रमालय सदियोनी सदियो वीती जाए तो पण ते एमना एमज अड़िकम उभो रहे। ब्राह्मणना कहवा प्रमाणे राजाए खीली जमीनमां योग्य जग्याए मारी ने शेषनाग भगवानना मस्तक उपर वागी। त्यारे पंडित जोशीए कह्युं के आ खीली भगवान शेषनागना मस्तक उपर छे, त्यां सुधी रुद्रमहालयने काज नहीं थाय। परंतु राजाने ब्राह्मणनी आ वात पर विश्वास ना बेसता तेमणे એ ખીલીને મંત્રી પાસે કઢાવી। ખીલી નીકળતા જ લોહીની ધારા ઓડી અને રાજાને વિશ્વાસ બેસી ગયો। તેમણે તરત જ ખીલી એ જ જગ્યાએ ફરીથી ભોંકી દીધી। ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે હે રાજન, ઘણો વિલંબ કર્યો, તમે આ ખીલી હવે ભગવાન શેષનાગની પૂંછડી પર વાગી છે। ત્યારબાદ ઘણો સમય વીતતા વિદર્ભીઓ રુદ્ર મહાલય પર અનેક વાર આક્રમણ કર્યું અને આ સાત માળના રુદ્ર મહાલયને દસ કર્યો, જે તેના ભગ્ન અવશેષો આજે પણ સાક્ષી પૂરે છે। સિદ્ધ ક્ષેત્રે સિદ્ધપુરના પેટાળમાં આજે શેષનાગ ભગવાન અસ્તિત્વ ધરાવે છે। સિદ્ધપુરના અલગ અલગ જગ્યાએ શેષનાગ ભગવાનના રાફડાઓ આવેલા છે। વાલકેશ્વર, બ્રહ્માડેશ્વર અને મોક્ષપીપળા ખાતે અવારનવાર ગોગા મહારાજના હાજરા હજુર લોકોને દર્શન આપે જ છે। સિદ્ધપુરમાં આવેલ આ જગ્યાને દેવતાઓનું સભાસ્થળ હોવાનું પણ મનાય છે। અહીંયા ભગવાન શિવના અતિ પ્રિય ગોગા મહારાજના દર્શન કરવા ભાવિ ભક્તોની બારે માસ તેમજ વળી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે। સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાં ગોગા મહારાજના જે મુખ્ય સ્થાનકો આવેલા છે, જેવા કે દાસજધામના દાસજીયા ગોગા મહારાજ, કાહવાના ગોગા, સેભરના સેભરિયા ગોગા મહારાજ વગેરે પવિત્ર સ્થાનકોનું ઉત્પત્તિ સ્થળ સિદ્ધપુરના આ અતિ પવિત્ર મોક્ષ પીપળાના સ્થાનકે આવેલ શેષનાગ ગોગા મહારાજનું મંદિર હોવાનું મનાય છે। ભારતભરના મુખ્ય ત્રણ પીપળાઓમાં એક મોક્ષ પીપળો છે જે સિદ્ધપુરમાં આવેલ છે। આ સ્થાનક માટે એવું કહેવાય છે કે આ મોક્ષ પીપળાથી સ્વર્ગ એક વેત જ છેટું છે, જેનો વેદ પુરાણ તેમજ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સ્થાનકે દર મહિનાની પાંચમે તેમજ દર રવિવારે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂરી કરવા આવતા હોય છે। તો બસ મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો। આ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। જય શેષનાગ ભગવાન।